बड़ा शर्मीला दिलवर है, चला जाए ना शर्मा कर, हवा वो रागनी गावो। આમ તો મારો આ બધો ગાવાનો એવો વિષય નથી, આ મયુર ને ગોપાલ ને આ બધા ગાય, બે એટલું સરસ મધુર ગાય છે, વાહ વાહ, એકવાર આપણે એ બેને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અમે બાપુ હરિદ્વારમાં, બાપુ હતા હરિદ્વારમાં, અમે શું આનંદ કર્યો ભાઈ ભાઈ ભાઈ, ઓ હો 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 બાપુ, આ ન ભૂતો ને ભવિષ્ય કલાકારનો મેળો સર્જાણો હતો ત્યાં. બાપુ એમ કીધું કે આ તો અહીંયા આવડી કથાઓ થઈ છે પણ આટલા કલાકારો કોઈ થી નહીં એમ. અને અમે સવારે 5-5 વાગ્યા સુધી, હવે મારે 8 વાગે પૂજામાં બેહવાનું હોય અને 7-7 5-5 6-6 વાગ્યા સુધી અમે આનંદ કરીએ, અને 20-20 કલાકારો, કોક નીચે બેઠું હોય, કોક સ્પીકર ઉપર બેઠું હોય, કોક અહીંયા બેઠું હોય, કોક સામે બેઠું હોય, અને માઇકની ખેંચા ખેંચી થતી, મારે ગાવું છે ને, મારે ગાવું છે ને, મારે ગાવું છે ને. હા, પણ એ લોકોના ઋણમાંથી હું મુક્ત નથી થઈ શકો એમ. હરિય કંઠ મારે આરોપે રાયો એના મોતી મોઢામાં નાખ્યા, અરે મોતીડા કરડી એ માળાયુ ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા, જગતમાં એવો અંજની નો જાયો રે 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 જને રામ ને ઋણી રાખ્યો. જનેતાની શું તાકાત હોય સાહેબ, હું રાણા બાપુના જ્યારે બાનું દેહાંત થયું એના આગલા દિવસે હું બાપુ ભેગા હતા. उसके तरफ ही जा रहे हम, एमज एमज छे आपण मने आज मौज एटली आवे छे ने, कई वात मुकू, कई वात मुकू, कने राजी करूं, शू मजा आवे एम. पण हूँ माँ छे ने माँ, आपणे त्यां कहेवत छे के कोई नो घोड़े चढ़तो बाप मरजो पण कोई नी दरणा दरती माँ न मरजो. हा, મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય એને છોરુની ચિંતા થાય, કેમ વિહરીએ કાગડા. હા, આ આવડો મોટો, આવડો મોટો બાપ થઈને બેઠો છે આખી દુનિયાનો અત્યારે. પણ એમના જનેતા જ્યારે આવે, હવે એ કેટલી સાહેબ સરળતા હશે જનેતાની, કે એ જ્યારે ત્યાં આશ્રમમાં આવે કોઈને કહે નહીં કે હું તમે જે તમે બાપ જેને કહો છો ને હું એની માં છું, કોઈ ન કહે. અને બધા જેમ સેવકો આવી આવીને વયા જતા હોય, પગે લાગે લાગીને વયા જતા હોય, એમ વયા જાય. પણ જ્યારે જ્યારે બાપુ એમની પાસે જાય, માને તો કેમ ભૂલી શકાય સાહેબ, માં તો માં છે ને. આખર એક જતા કરોડો નું આખર કામના, હું મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. બાપુ જાય એટલે બાપુની ભેળા હોય ને, એને બાપુના જનેતા એમ કે જોજો મારા રાજેન્દ્રનું ધ્યાન રાખજો, એનું તમે ધ્યાન રાખજો. હવે ઈ જનેતાને ખબર છે આ બીજા હજારો માણસોનું ધ્યાન રાખી શકે એવી તાકાત છે આનામાં. પણ સાહેબ એને મન તો આખી દુનિયાનો બાપ હોય તો એને મન તો એનું બાળક છે, એનો એનો દીકરો છે. એટલે એમ કે સાહેબ ભલે તું દુનિયાનો બાપ હો, કારણ કે મને ખબર છે કે મારા બાપુને મારા દાદીમાં છે, એ કોઈ આવે મારા બાપુને ભેગા હોય એટલે એમ કે મારા ઈસુનું ધ્યાન રાખજો. એને ખબર છે કે ઈસુ કેટલો તાકાત વાળો છે, રાજેન્દ્રદાસજી કેટલા તાકાત વાળા છે, એને ખબર જ છે. પણ છતાં એ માનો જીવ છે ને, ભલે મેં ત્યાં આપી દીધું પણ જ્યારે જ્યારે હું મારા દીકરાને મળું ત્યારે માથે હાથ ફેરવીને એટલું કે બાપ તું મજામાં તો છો ને. સાહેબ તમે વિચાર કરી જજો, 2-5 વીઘા જમીન નો આપી એકા. આ હું કોઈ કોઈ હારું લગાડવા માટે નથી કહેતો, તમે કોક તમારા અહીંયા અહીંયા બેઠેલા આમાંથી કોક જાઓ 2-4-5 વીઘા જમીન આપી આવજો,
ખબર પડે કેમ આપીએ કઈ બે ચાર પાંચ લાખ રૂપિયા અહીંયા વીઘાનો ભાવ હોય છે કદાચ કે દસ બાર હોય આપી જોજો પાંચ વીઘા કોક ને નો આપી શકાય રામ રામ કરો કઈ ન થાય સાહેબ પોતાનું પંડ પોતાનું પેટ એ આપી દેવું અને ઠાકરના ચરણોમાં રમતો મૂકી દેવો કે ઠાકર તે આપ્યો તો ના હું તને પાછો આપી દઉં છું આ કેવડી મોટી વાત છે આ ડાયા ભાઈને એને એ ગિફ્ટ સિટીમાં જ્યાં અત્યારે એની જમીનો છે ને જમાવટો છે ન્યા બ્રાહ્મણની જગ્યાઓ એમના નામે હતી એ દિવેલિયામાં જે તે સમયે આ બધા ડાયરાએ આપેલી હશે વડીલોએ આપેલી હશે એ હમણે બ્રાહ્મણોને ખબર પડી કે આપણા પરિવારને ખબર પડી એટલે બ્રાહ્મણોને અડધી રાતે જગાડી લઈ આવ્યા કીધું કે આ અમારા નામે છે તમારી જમીન છે નકર ત્યાં અત્યારે 20 કરોડ રૂપિયા વીઘાનો ભાવ છે કેટલા વીઘા હતી ભાઈ એ જે બે ચાર પાંચ વીઘા જમીન હશે એ નહીં બોલે બહુ ધીરજ ધારણ કરવા વાળો માણસ છે નહીં બોલે પણ અમારી ફરજ છે કે દુનિયા સુધી આ વાત પહોંચવી જોઈએ આ નકર તો ઘણાના મોઢા ફરી જાય છે સોદા કરી લીધા પછી 2 કરોડ રૂપિયા ભાવ વધી જાય તો કે આપણો ફોક અને સાહેબ એ બ્રાહ્મણને અડધી રાતે જગાડીને લઈ આવો અને કે કાલ સવારે કઈ બીજું બને કઈ ખબર નહીં પણ તમારી જે જમીન છે ને એ અમારા વડીલોએ તમને આપેલી હતી એ અમારા નામે રહી ગઈ છે તો કાલે જ તમે આવીને દસ્તાવેજ કરી દેજો એ દસ્તાવેજનો ખર્ચો પણ આ લોકો આપે એના અમે વાતો કરીએ અને એની અમારે વખાણ અમે ગાંગલાઓના વખાણ નથી કરતા હા ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા સાહેબ દુલા કાગની જનેતા નો જ્યારે પ્રાણ પંખેરું ઉડી ગયું ટૂંકમાં વાત કરી દઉં દુલો કાગ પોતાની જનેતાનું માથું ખોળામાં લઈને બેહી ગયો માને ભોંયે લઈ લીધા છે મા અને દીકરાની તાકાત શું હોય દીકરાના પ્રેમમાં કેટલી તાકાત હોય ભોંયે લઈ લીધેલી માને ખોળામાં માથું રાખીને બેહી ગયો છે એક પછી એક એક પછી એક એક પછી એક દુલો કાક દુહા બોલે છે મરસિયા બોલે છે મોઢે બોલું માં ત્યાં તો મને હાજે જ નાનપણ હાભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા ગિયા માસ ગળે જેને હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા અરે ભગવત તો બજતા વલો માહે સરંગ આવી મળે પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા અરે મોટા કરીને માં તે અમને તારા ખોળેથી કહેતા કર્યા હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા અરે તમને શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે તમને શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે એ તોય એને છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા 13 દુહા જ્યાં દુલો કાગ પૂરા કરે છે ત્યાં મરેલી માં નો માથાની માથે આમ હાથ છે 13મો દુહો પૂરો થયો ત્યાં એક દીકરાની જીત પાસે હારીને ભગવાનને હારી જવું પડ્યું હતું અને ભગવાને હારી ગયા પછી મરેલી મામા પાછા પ્રાણ પૂરવા પહેર્યા હતા અને મરેલી માં પાછી બેઠી થઈ અને બેઠી થયા પછી દુલા કાગને કીધું બાપ દુલા આ કળજગમાં આવા આકરા નિયમ ન હોય લાવ હવે તારા હાથેથી મને 2 ચમચી રાબની પાઈ દે અને પાછી હું સુઈ જાઉં એનું નામ માં અને દીકરાના સંબંધો કહેવાય સાહેબ હા બોટાદકર લખે છે ને આ પ્રભુના હિ પ્રેમ તણી મા પૂતળી રે લો પણ જગથી હે જુદેરી એની જાત રે રે જનની જોડ જગત માં નહીં મળે રે લો દયાભાઈના માતુશ્રીનું લગભગ 4 વર્ષ પહેલા પોતાનો દેહ શાંત થયો છે પણ સાહેબ હું આજ કહું છું તમે લખી લેજો આ વાતને રામજીથી મને વચ્ચે યાદ આવ્યું હું કહું તમને રામજીથી પોતાના પિતૃતર્પણ પોતાના બાપને પિતૃતર્પણ વિધિ કરવા માટે બેઠા તેથી આકાશમાંથી 72 પેઢીના જમણા હાથ લાંબા થયા હતા એટલે રામને એમ થયું કે આજ સુધી પિતૃતર્પણ વિધિ નથી થઈ પિંડદાન નથી દેવાના તેથી આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રામ આજ સુધી પિતૃતર્પણ વિધિ થતી રહી છે પિંડદાન દેવાતા રહ્યા છે પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી કારણ
કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે, એટલે અમે સ્વીકાર્યું નથી. એમ સાહેબ, તમારી જનેતા અને તમારા પિતૃઓ છે ને, એ તમારા આખા કૌતર પરિવારની ઉપર ખમકારા કરતા હશે ત્યારે જ તમે આવી જમાવટો કરી શકો સાહેબ. હા, અને ત્યારે આપણે જનેતાથી હવે જગદંબાએ જઈએ. આપણે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, એને આંગળી નો ચીંધાય અને એના કુડા સ્વગ્ન ન ખવાય, અને જ્યારે ખોળીએ આવે આય ત્યારે પ્રલય કાળ જેવી છે.